પાલનપુર નગરપાલિકામાં ભંગાણ વેચાણ મામલે પાલિકાના વિપક્ષના નેતાએ તત્કાલીન ચીફ ઓફિસર અને કારોબારી ચેરમેન સામે ફરિયાદ નોંધાવી છે. નગરપાલિકાની એંગલો, સાયકલો, ટ્રેક્ટરો જેવા ભંગાણના વેચાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપને લઈને નક્કી થયેલા ભાવ કરતા નીચા ભાવે ભંગાણનો માલ વેચી દીધાનો આક્ષેપ કર્યો છે. પાલિકાના વિપક્ષના નેતા અંકિતાબેન ઠાકોરે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવતા મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. જે અંગે પાલનપુર પાલિકા કોંગ્રેસ વિપક્ષના નેતા અંકિતાબેન ઠાકોરે જણાવ્યું હતું કે પાલનપુર પાલિકામાં સોમવારથી લેખિત કારોબારી ચેરમેન અને ચીફ ઓફિસરને કહ્યું હતું, આ પાલનપુરનું ભંગાર ક્યાં ગયું અને કોને આપ્યું? અમે વારંવાર કીધું, માહિતી આપો. 40 લાખનો મુદ્દામાલ હતો, 19 લાખની કિંમત કરી હતી. 19 લાખની અંદર આપવું નહીં. ચેરમેન અને ભાજપવાળાઓએ શાસનમાં બેઠા છે, એમને 12 લાખમાં આ ભંગાર આપી દીધું. સ્ક્રેપવાળાને સ્ક્રેપવાળાએ પણ રોકડા પૈસા આપ્યા છે. GST ની ચોરી કરી છે. વારંવાર સત્તાધીશોને કહ્યું, એમાં કૌભાંડ થયું છે. ના છૂટકે આજે મારે પોલીસનો સહારો લેવો પડ્યો છે. પાલનપુરની પ્રજાના ટેક્સના પૈસા હતા અને પાલનપુરની પ્રજા લાભ ના મળતો હોય તો કંઈ નહીં, પણ સત્તામાં બેઠા છે, લોકો પાલનપુરની પ્રજાને ઉલ્લુ બનાવી રહ્યા છે, તેમ જણાવ્યું હતું. પાલનપુર પાલિકામાં કેટલા સમયથી સોમવારથી લેખિતમાં મેં કારોબારી ચેરમેન અને ચીફ ઓફિસરને કહ્યું હતું કે આ પાલનપુરનું ભંગાર ક્યાં ગયું અને કોને આપ્યું. મેં વારંવાર કીધું કે મને માહિતી આપો. 40 લાખનો મુદ્દામાલ હતો, 19 લાખની કિંમત કરી હતી કે 19 લાખના અંદર આપવું નહીં, પણ ચેરમેનો અને BJP વાળા જે શાસનમાં બેઠા છે એમને 12 લાખમાં આ ભંગાર આપી દીધું સ્ક્રેપવાળાને. સ્ક્રેપવાળાએ પણ રોકડ પૈસા આપ્યા છે, GST નો ચોરી કરી છે એમાં. અને વારંવાર સત્તાધીશોને કહ્યું કે એમાં કૌભાંડ થયું છે, ના છૂટકે આજે મારે પોલીસનો સહારો લેવો પડ્યો છે કે પાલનપુરની પ્રજાના ટેક્સના પૈસા હતા અને પાલનપુરની પ્રજાને લાભ ના મળતો હોય તો કંઈ નહીં, પણ આ સત્તામાં બેઠા છે એ લોકોએ પાલનપુરની પ્રજાને ઉલ્લુ બનાવી છે. ચીફ ઓફિસર, તત્કાલ ચીફ ઓફિસર, કારોબારી ચેરમેન અને એકાઉન્ટરના સામે આજે મેં પૂર્વ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.